नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 गुजराती में आपू 15मू चैप्टर अखंड भारतना शिल्पी पाठ भणीशु। बाळ मित्रों, आ पाठ ए आपणा एवा शिल्पी एवा भारतना एवा शिल्पी विषे बात करी छे। तो पहला आपणे पाठ जोईए एटले ख्याल आवी जशे। आपणे आ पाठना लेखक छे डॉक्टर राघवजी माधड, જેમનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો હતો। તેઓ મુખ્યત્વે ટૂંકી વાર્તા, નાટક, નવલકથા અને લોકસાહિત્યમાં સર્જન કરેલ છે। બાળમિત્રો, તેઓને અનેક પુસ્તકો લખ્યા છે અને અનેક પારિતોષિક પણ પ્રાપ્ત થયેલ છે। હવે આપણે આ પાઠમાં શું આપી છે તે ટૂંકમાં પરિચય આપ્યો છે, તો તે જોઈશું। આ ચરિત્રલેખ છે ફ્રેન્ડ્સ, આનો સાહિત્ય પ્રકાર ચરિત્રલેખ છે। તો આ ચરિત્રલેખમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા નિડરતા, દૃઢ સંકલ્પ, કર્તવ્યનિષ્ઠ, અડગ મનોબળ, નેતૃત્વ જેવા ગુણો આ ચરિત્રલેખમાં સુંદર રીતે નિરૂપાયા છે। બાળમિત્રો, તમને પ્રશ્ન પૂછાઈ શકે કે આ પાઠમાં વલ્લભભાઈના કયા કયા ગુણો વિશે સમજાવવામાં આવેલું છે, તો તમે આની નીચે અંડરલાઈન કરશો। સરદાર વિશેના અન્ય મહાનુભાવોના અવતરણ દ્વારા તેમના વ્યક્તિત્વને ઉજાગર કરવામાં આવ્યું છે। આ બધા પ્રસંગો દ્વારા સરદારનું એક સુરેખ શબ્દચિત્ર ખડું થયું છે। ફ્રેન્ડ્સ, હવે આપણે પાઠ જોઈશું। વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વતંત્ર સેનાનીની જેમ એક આગવું અને અનોખું મહત્ત્વ છે। ફ્રેન્ડ્સ, તમે SS એટલે કે સામાજિક વિજ્ઞાનમાં તમે ભણતા હશો સ્વાતંત્ર્ય સંગ્રામની લડતોમાં, તો એમાં વલ્લભભાઈના જીવનમાં આ જે બારડોલીની લડત છે એ મુખ્યત્વે હતી। વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ શીર્ષોગું ગણાય છે। ફ્રેન્ડ્સ, એ કઈ લડત વલ્લભભાઈના જીવનની સિદ્ધિઓનું શીર્ષોગું ગણાય છે? તો બારડોલીની લડત। ફ્રેન્ડ્સ, તેની નીચે અંડરલાઈન કરશો। બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી। તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો। કોઈકે એમ કહ્યું કે તેઓ તો ખેડૂતોના સરદાર છે। તો ફ્રેન્ડ્સ, આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે ઉપાડી લીધો। દરેક પછી તેમને ખેડૂતોના સરદાર તરીકે ઓળખવા લાગ્યા। ફ્રેન્ડ્સ, તમને પ્રશ્ન પૂછાઈ શકે કે કયા પ્રસંગમાં તેમને ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર મળ્યો હતો અથવા તેમનું ઉપનામ મળ્યું હતું? તો તમે લખી શકો કે બારડોલીની લડત દરમિયાન આને કોણે આપ્યું હતું? કે કોઈ એક વ્યક્તિના મોંમાંથી નીકળેલું છે। તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા। બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો। આ લડત વેળા એકવાર ગાંધીજી આવ્યા હતા। ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડીને કહ્યું હતું કે અહીલા સરદાર કોણ છે? વલ્લભભાઈ છે, એટલે તેઓ જ એકલા ભાષણ કરી શકે। આમ ગાંધીજીએ પણ વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ આપ્યું। આમ તો ખેડૂતોના સરદાર તરીકે ઓળખતા હતા, પછી બીજું ઉપનામ તેમણે કયું મળ્યું? સરદારનું। અને આ સરદારનું ઉપનામ તેમને બિરુદ કોણે આપ્યું હતું? તો ગાંધીજીએ। તો ફ્રેન્ડ્સ, તમે આવું બધું યાદ રાખી શકો છો। પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માન ભર્યું સ્થાન પામ્યા હતા। કોઈ પણ આપણે પહેલાં કોઈ મૂવી જોતા કે કોઈ એવું કાર્ટૂન કે કોઈ એવી સિરિયલ જોતા, તો તેમાં એમ કે કબીલાનો સરદાર છે, એટલે કે જેટલો પણ વિસ્તાર છે એનો જે સરદાર છે, એટલે જે સરદાર વલ્લભભાઈ પટેલ પણ એક આપણા ભારતના સરદાર બની ગયા, કારણ કે આપણને સાચવતા હોય તે સરદાર જ ગણાય ને। ઓકે, એટલા માટે તેમને સરદારનું માન ભર્યું સ્થાન તેઓ પામ્યા હતા। વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ એટલે મામાના ઘર નડિયાદમાં તારીખ 31/10/1875 રોજ થયો હતો। એમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ। ફ્રેન્ડ્સ, તમને પૂછાઈ શકે, તમને એવી રીતે પણ પૂછાઈ શકે કે ભાઈ તેમનું મામાનું ગામ કયું હતું અથવા મોસાળનું નામ શું હતું, તેમનો જન્મ ક્યાં થયો હતો અથવા તેમનું વતન શું હતું। તો આવી રીતે તમને અલગ અલગ રીતે પણ સવાલ પૂછાઈ શકે છે।
તેમના પિતા ઝવેરભાઈ, હવે તમને પૂછાઈ શકે કે તેમના પિતાનું નામ શું હતું? વલ્લભભાઈના ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા, આમે તે ખેડૂતના જ પુત્ર હતા અને તેમના રગરગમાં ખેડૂત સમાયેલો હતો. તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડ્યા હતા. કોણ લડ્યા હતા? તેમના પિતા ઝવેરભાઈ. દ્રઢતા અને દેશભક્તિ એમની નસેનસમાં ધબકતી હતી. ગાંધીજીએ કહ્યું હતું કે ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. આ તમને પૂછાઈ શકે છે એક્ઝામમાં, તો આખો ફકરો તમારે તૈયાર કરવાનો છે. આ ખેડૂત પુત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું. ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી કે ગામમાં કઈ કઈ વસ્તુની ઓછપ પડે છે, અધૂરપ પડે છે. આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં જ આત્મસાત કરી હતી. સો ફ્રેન્ડ્સ, આ એમના પિતાનો પરિચય હતો અને તમે ગાંધીજીનું આ વાક્ય પણ યાદ રાખી શકો છો. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. ફ્રેન્ડ્સ, તમને આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, દરેકમાં અન્ડરલાઈન કરશો કે તેમને ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું અને પ્રાથમિક શિક્ષણ ક્યાં મેળવ્યું હતું. વિદ્યાર્થી વયથી તેમનામાં નીડરતા, નેતાગીરી કે દ્રઢ સંકલ્પ બળના બીજ પડેલા હતા. આ પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એકવાર તેમને કાખ બલાઈ બગલમાં થયેલું ગુમડું. હવે ગામના વૈદ્યરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું, કે લોખંડનો ધગધગતો સળિયો એ ગુમડા ઉપર લગાડવામાં આવે એટલે એ ફૂટી જાય એવું ડામ દેવાનું વિચાર્યું. ત્યારે કુમળું બાળક જોઈ ખુદ વૈદ્યરાજ અવઢવ અનુભવતા હતા. તેમને પણ આમ થતું હતું કે હું કરું કે નહીં, આ નાનું બાળક છે. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો હતો. જોનારા સૌ દંગ રહી ગયા હતા. તેમના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા અનેક પ્રસંગો છે. તો તેમનો નિડરતાનો પ્રસંગ આ છે. તો ફ્રેન્ડ્સ, આ તમારે ફકરો જે એકવાર એમને કાખ બલાઈ થઈ હતી તે પ્રશ્નથી લઈને છેક અનેક પ્રસંગો છે ત્યાં સુધી તમે એનો જવાબ લખી શકો છો. ત્યારબાદ જોઈએ, વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરેલા પૈસા ભેગા કર્યા હતા. પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈ, ફ્રેન્ડ્સ આપણી વિધાનસભાનું નામ શું છે? કોઈને ખબર છે? હા, પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ભવન. તો ફ્રેન્ડ્સ, તેમનું આ વિઠ્ઠલભાઈ પટેલ ભવન જે આપણું ગાંધીનગરમાં આવેલી છે, તો ફ્રેન્ડ્સ આપણે અગાઉના એક મુલાકાત પાઠમાં આ એમનું નામ આપણે સાંભળ્યું હશે જ. તો એ વિઠ્ઠલભાઈ પટેલને પાછું લંડન જવા દઈ તેમને ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. તેમણે પોતાના મોટાભાઈને પોતાના બચત કરેલા પૈસા લંડન જવા માટે આપી દીધા અને તેમને ભાતૃભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું. પછી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી. તેઓ વકીલ તરીકેની નામના મેળવી. એક વખતની વાત છે, વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. ત્યાં પ્યુન એટલે પટ્ટાવાળો આવીને એક તાર આપી ગયો, ટપાલ આપી ગયો. તાર વાંચીને કોઈ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ તેને ખિસ્સામાં મૂકી દીધો. વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. કાર્યવાહી પૂરી થયા પછી કોઈકે પૂછ્યું, મિસ્ટર પટેલ સાનો તાર હતો? વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું કે મારા પત્નીનું અવસાન થયું છે. આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી. તેઓ પોતાની ફરજ વચ્ચે ક્યારેક કોઈ વખત પોતાના સંબંધને પણ અંદર આવવા દેતા હતા નહીં. તો ફ્રેન્ડ્સ, તમને આવા બધા પ્રસંગો જે છે તે પ્રસંગ તમને એક્ઝામમાં પૂછી શકે છે, તો તમે તે પ્રસંગને યાદ રાખવા પ્રયત્ન કરશો. હવે આપણે જોઈએ આગળ. આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ રૂક્ષ લાગતું હતું. સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ ઊભી કરતા. ફ્રેન્ડ્સ, રૂક્ષ એટલે બરડ પદાર્થ હોય ને એવી રીતે, પણ સ્વભાવ બહુ કડક છે એવી છાપ પડતી. પણ એમની બોલી, સચ્ચાઈ અને આખા બોલાપણાને લીધે એમ લાગતું હતું ખરેખર તો તેઓ નારિયેળ જેવા હતા. નારિયેળ ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી તો કેવું હોય છે, મીઠું અને કોમળ. તો તેમના સ્વભાવની આ ખાસિયત હતી કે કોઈનાથી ડરતા
નહીં, ભલભલાને પણ કોઈ શેષ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. વળી એમની લાગણીમાં જોમ અને જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો. ફ્રેન્ડ્સ, તેમના આ સ્વભાવ વિશેની એક ખાસિયત છે, તો તમારે યાદ રાખવાનું હતું કે તેમના સ્વભાવને કોની સાથે સરખાવ્યું છે, તો નારિયેળ સાથે. શા માટે? તો નારિયેળ ઉપરથી કઠણ અને બરછટ હોય છે, પણ અંદરથી કેવું હોય છે? મીઠું અને કોમળ. તો તેવી રીતે તેમનો સ્વભાવ પણ કેવો હતો કે તેઓ કોઈનાથી ડરતા નહીં અને ભલભલાને સે શરમ વગર શું કહી દેતા, સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. પાછી એમની વાણીમાં શું હતું? જોમ, જુસ્સો. આ તમને ખાલી જગ્યા, ખરા ખોટા અને તમને MCQમાં પણ પૂછાઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, આ તમારે યાદ રાખવું. હવે આપણે આગળ જોઈશું. બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એ જાગૃત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું. ફ્રેન્ડ્સ, જ્યારે આવી લડતો ચાલુ થતી તે વખતે કંઈ ટેલિવિઝન, મોબાઈલ કે કોઈ સોશિયલ મીડિયા ન હતું, એટલે આવી રીતે તેઓ છાપકામ એટલે પત્રિકા દ્વારા તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલીને તેઓ સ્વાતંત્ર્ય સંગ્રામની તૈયારી કરતા. તો એ વખતે તેમને પત્રિકામાં શું લખ્યું હતું જુઓ, તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. કે લડાઈ લડવી હોય તો લગ્નમાં મહલવાનું ન પોસાય. કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ, તવંગર બધા જ વર્ગ અને બધી જ કોમ એક રાગ થઈ એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે. આવું કહ્યું હતું લોકોને કે તમારે જો આપણે લડાઈ લડવી હોય તો લગ્નમાં જેમ કેવા મહાલીએ આપણે એવી રીતે નહીં પોસાય કે સવારેથી સાંજ સુધી તમારે કામ કરવું પડશે. કારણ કે જો અંગ્રેજ સરકારને ખબર પડી જાય તો તેમની લડાઈ બંધ રહે. એટલા માટે કે તમારે સવારથી સાંજ સુધી આથમ્યા સુધી તમારે ઘરને તાળા મારીને બહાર ફરવું પડશે. પછી એમ કે છે છાવણી જેવી જિંદગી, એટલે કે ઠંડી ગરમી બધું સહન કરવું પડશે. કેવી રીતે? સૈનિકો, આપણા આર્મી એ બધા સહન કરતા એવી રીતે જિંદગી ગાળવી પડશે. કારણ કે આપણે લોકોએ શું કરવાનું છે? અંગ્રેજ સરકારમાંથી મુક્તિ મેળવવાની છે. એટલે બધા જ લોકોએ એક થવું પડશે. એટલે વસુધૈવ કુટુંબકમની ભાવના દરેકમાં હોવી જોઈએ. જેવી રીતે એક ખોળિયામાં પ્રાણ, એટલે કે આપણા શરીરમાં જેમ પ્રાણ બધા એક જ છે, એવી રીતે તમારે વર્તવું પડશે. આવી રીતે તેમને બારડોલીની લડત વખતે પત્રિકામાં તેમણે લખ્યું હતું, તેમણે જણાવ્યું હતું. હવે આપણે આગળ જોઈશું. આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી, એટલે કે બારડોલીની લડતમાં જે કર ઉઘરાવતા હતા કે એક દમડી એટલે પૈસો પણ સરકારને નથી આપવો. કોને? અંગ્રેજ સરકારને. એવી વાત કરે છે. એ નિશ્ચય કાયમ રહેજો, નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે. જો આવી રીતે કરશો તો તમે ન જીવ્યા બરાબર થઈ જશો અને તાલુકો કાયમ માટે બોજામાં પડશે, ને તો આપણા જ તાલુકા ઉપર બોજો પડશે. આમ વલ્લભભાઈએ લોકોને જણાવ્યું હતું. હવે આગળ જોઈએ કે વલ્લભભાઈ વીર હતા. કેવા હતા? વીર હતા. એટલા જ વિનોદી હતા. વિનોદી એટલે હસમુખા. મહાદેવભાઈની ડાયરી, એટલે કે જે ગાંધીજીના અંગત સચિવ હતા, તેમનું નામ શું હતું? મહાદેવભાઈ દેસાઈ. એમને પોતાની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધ્યા છે. કોના? વલ્લભભાઈના. એમાંનો એક પ્રસંગ આ છે કે એકવાર મહાદેવભાઈએ ક્યાંક એવો શબ્દ વાંચ્યો. શબ્દ હતો રચનાત્મક ગફલત. એમને નવાઈ લાગી કે રચનાત્મક ગફલતને વળી એવું વળી શું, એટલે એ વળી કેવી હોય? પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી પણ કેવી? દાઝેલી દાળ. એવું કહ્યું હતું. વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી છે. દાંડી યાત્રાના 5 દિવસ પહેલાં 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી. ફ્રેન્ડ્સ, તમારે આ એક્ઝામમાં યાદ રાખવું પડશે કે વલ્લભભાઈને કયા ગામમાંથી ધરપકડ કરવામાં આવી. તો તેમણે રાસ ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી. સરદારની આ પ્રથમ જેલ યાત્રા હતી અને તે પણ ખૂબ જ કઠિન જેલ યાત્રા હતી. તેનું વર્ણન તેમણે મહાદેવભાઈ દેસાઈએ પોતાની ડાયરીમાં લખ્યું હતું કે ધરપકડના 3જા દિવસે તેમણે કોણ કોણ મળવા ગયું હતું જેલમાં. જો ફ્રેન્ડ્સ, આ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે, MCQ એક એક વાક્યમાં. તો મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને જેલમાં મળવા ગયા. તે વખતે થોડી પ્રશ્નોત્તરી
થઈ હતી તે જોઈએ કે કઈ કઈ પ્રશ્નોત્તરી થઈ કે તમને કેવી રીતે રાખે છે તો કે મને ચોર લૂંટારાની જેમ મને રાખે છે સુવા માટે શું તો એક કાળો કામળો અને તેની ઉપર આળોટીએ છીએ કોઈ ઓઢવાનું નહીં કે પાથરવાનું નહીં ફક્ત કાળો કામળો એટલે કે ધાબળો આપે છે ખોરાકનું કેમ છે કે ખોરાકનું તો શું પૂછવું બપોરે કંઈક જાડા રોટલા ને દાળ સાંજે રોટલા ને શાક એમ આપે છે ઘોડાને ખપે તેવું એટલે કે ઘોડો ખાય ને તેવું આપે છે આઝાદી કાજે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેનું માત્ર આ એક ઝલક છે સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે હવે ફ્રેન્ડ્સ આપણે જોઈએ કે રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું હતું કયા કયા વિશેષણ આપ્યા હતા તમે આગળ જોઈ ગયા ખેડૂતોના સરદાર પછી સરદાર અને વીર તો તેવી રીતે એક કવિએ તેમને વીરનું વિશેષણ આપ્યું આપતા શું બોલ્યા હતા શું લખ્યું હતું કે રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી થાય તેમ છે તેઓ લોખંડી પુરુષ તરીકે પણ જાણીતા છે આપણી રાષ્ટ્રભાષાના કવિ કોણ હરિવંશરાય બચ્ચન કોણ અમિતાભ બચ્ચનના પિતાશ્રી તેમણે પણ સરદાર માટે એક અદ્ભુત કવિતા લખી હતી કયું લખી હતી કવિતા હરેક પક્ષ કો પટેલ તોલતા હરેક ભેદ કો પટેલ તોલ ખોલતા દુરાવ્યા છિપાવશે ઇસે ગરજ કઠોર નગ્ન સત્ય બોલતા પટેલ હિન્દ કી નિડર જબાન હૈ કે આપણા હિન્દુસ્તાનની નિડર જબાન કોણ છે સરદાર વલ્લભભાઈ પટેલ કારણ કે દરેક રાજને ખોલતા હતા દરેક પક્ષને તોલતા હતા ક્યારે તેમનાથી સત્ય છુપાતું હતું નહીં હંમેશા તેઓ સત્ય જરૂરથી બોલતા હતા તે તેમના માટે તેમની કવિતા લખી હતી હરિવંશરાય બચ્ચને સરદાર જન સમુદાયની નાડના ભારે પારખું હતા એટલે લોકો શું વિચારી રહ્યા છે શું કરી રહ્યા છે તેમની કેવું ડૉક્ટર આપણી નાડ પારખીને આપણો રોગ પરખી જાય છે તેવી રીતે સરદાર પણ જન સમુદાય લોકોની નાડના ભારે પારખું હતા લોક સમુદાય પર તેમની જબરદસ્ત પકડ હતી જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિચાતુર્યના દર્શન થતા હતા લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ દાંડીકૂચ દરમિયાન તેમણે કયું ભાષણ આપ્યું હતું તે જોઈએ હવે એક ધર્મ યુદ્ધ ખેલવાનું છે જે દુનિયાએ ક્યારેય નહીં જોયું હોય બધા ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં છું કે મૃત્યુનો જો ભય હોય તો જાત્રાએ જતા રહે પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય શરમાવું પડે તેવું કોઈ કામ સાચો ગુજરાતી કરશે નહીં ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે પ્રભુ સૌનું કલ્યાણ કરે ઈશ્વર સૌને સહાય કરે આવું એક ઉદ્ગાર બોલ્યા હતા લોકોને કહ્યું હતું લોકોને જાગૃત કર્યા હતા આવું બોલીને કે આપણે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે ધર્મ માટે ખેલાતું યુદ્ધ આ એક સમાસ બને છે બાળમિત્રો આપણે સમાસ વિશે એક માહિતી મેળવીશું તેમાં તેમણે એમ કહ્યું હતું કે ગુજરાતીઓને હું ટકોરા મારીને કહું છું કે ગુજરાતી એક પણ ગુજરાતી આપણને શરમાવે એવું કામ કરશે નહીં જેને ડર લાગતો હોય તે ચાલ્યા જાય એવું તેમણે ટકોરા મારીને કહ્યું હતું સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ આપણા દેશના ત્રણ મૂર્તિમાંથી ત્રિમૂર્તિ બરાબર આ દ્વિગુ સમાસ બને છે બાળમિત્રો ત્રિમૂર્તિ ત્રણ મૂર્તિઓનો સમૂહ કયા કયા ત્રણ મૂર્તિ હતા આપણા દેશના ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ એ પૈકીની આ એક મૂર્તિ છે એ યુગના ત્રણેય પ્રખર દેશભક્તો છે ગાંધીજીએ સત્યને આરાધ્યું અંડરલાઈન કરશો બે બાળમિત્રો સરદારે પવિત્રતાને અને નહેરુએ સૌંદર્યને મહિમાગાન કર્યું છે ગાંધીજી હંમેશા સત્ય બોલતા સરદાર પટેલ હંમેશા પવિત્રતાને વધુ માનતા અને નહેરુને સૌંદર્ય વધારે પસંદ હતું તો સરદારના ગુરુ કોણ હતા ગાંધીજી હતા સરદારના નૈતિકતા દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણ
ઇતિહાસના સોનેરી પાને લખાઈ પડ્યા છે, તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ક્યારેય ઇતિહાસ ભૂલી શકશે નહીં. ભારતના અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા. આ રજવાડાઓના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. ફ્રેન્ડ્સ, મનસૂબા ઘડવા એટલે શીર, એટલે કે તેઓ એક યોજનાઓ બનાવતા હતા કે અમે સ્વતંત્ર રહીએ, અમે અમારો દેશ પોતાનો બનાવીએ. એવી રીતે તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્ત્વની જવાબદારી સરદારના શિરે આવી હતી, કારણ કે તેમને એક કરવાના હતા, આપણા ભારતને એક કરવાનું, કારણ કે ભારત છૂટું પડી ગયેલું હતું. એટલા માટે આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું, છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું, તેમણે પોતાની બુદ્ધિપૂર્વક પાર પાડ્યું હતું. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમણે કર્યું, પણ જ્યાં કડક હાથે કામ લેવાનું હતું ત્યાં કડક પણ દાખવ્યું હતું, ત્યાં કડકતા પણ દાખવી હતી. કારણ કે ફ્રેન્ડ્સ, અમુક રજવાડા હતા, જાણે કે જૂનાગઢ રજવાડું હતું, તે મેળવવા માગતું ન હતું ભારતમાં, તે પાકિસ્તાન જવા માગતું, કારણ કે ત્યાંનો નવાબ હતો. એટલા માટે એવા જે જગ્યાએ કડકતા રાખવી જોઈએ ત્યાં સરદારે કડકતા પણ રાખવી પડી. ભારતના આમ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી, અને હવે એમને લોકશાહી સરકારને જમાવી હતી, એટલે રાજાશાહીને નાબૂદ કરી હતી, અને રાજાશાહીનો વિકલ્પ પણ પૂરો પાડ્યો હતો. આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાય. તો ફ્રેન્ડ્સ, તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી ક્યારે કહેવાયા? તો તમે આ રાજ્યના વિલીનીકરણની વાતથી માંડીને તમે તેમને રાજાશાહી નાબૂદ કરી ત્યાં સુધી લખી શકો છો. હવે સરદાર પટેલ માટે કેટલાક નેતાઓ, દેશભક્તો તેમના માટે શું કહે છે તે તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો હવે આપણે તે જોઈશું. તો પહેલા આવે છે વિનોબા ભાવે. તો વિનોબા ભાવે લખે છે કે સરદાર સ્પષ્ટ બોલતા હતા, પ્રહાર કરતા અને ડરતા નહીં, ભલે કોઈને ગમે તે લાગે, વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો ક્યારેય પણ ડગમગતા ન હતા. હવે ભારત ગાંધીજીના અંગત સચિવ શું કહે છે તેમના માટે, સરદાર માટે લખે છે કે ખેડૂતોના ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી, વિરોધીઓનો નાશ કરી નાખે એવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું. તેઓ વિરોધીઓનો પણ નાશ કરી દેતા એવી એમની વાણી હતી. હવે જોઈએ ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને રજૂ કરતા શું બોલ્યા, કે સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો, પણ તેમણે મને એક પ્રેમથી તરબોળ કર્યો છે, તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું. તેમનામાં માતૃપ્રેમ જેવો પણ ગુણ છે. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું, માતા જ દર્શાવી શકે તેવા ગુણો મને સરદારે દર્શન કરાવ્યું છે. વલ્લભભાઈ સાદગીપ્રિય હતા, સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો, અંડરલાઇન કરશો. જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમણે વારસામાં આપ્યો હતો. ફ્રેન્ડ્સ, જો મણિબહેન એ વલ્લભભાઈના પુત્રી હતા અને મનુબહેન એ વલ્લભભાઈ ગાંધીજીના પૌત્રી હતા, તેમણે વારસામાં આપ્યો હતો. ઉત્તરકાળમાં દીકરી મણિબહેનને પોતાની ઉલટથી સેવા કરી, જ્યારે છેલ્લા દિવસો હતા વલ્લભભાઈ ત્યારે તેમની બે પુત્રી એમની સેવા કરી, અને મણિબહેનની સાદગી પણ, એમને થીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતા ન હતા. અખંડ ભારતના શિલ્પીનું તારીખ 15/12/1950 રોજ અવસાન થયું હતું. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે તેઓ સેવાઓ આપનાર સરદારને આપણા સૌના લાખ લાખ વંદન. હવે ફ્રેન્ડ્સ, આપણે આ પાઠમાં આવતા શબ્દોની સમજૂતી મેળવીએ. શિર છોગું એટલે શિર ઉપર શોભતું છોગું, વૃક્ષ એટલે બરડ, કઠોરના અર્થમાં, દમડી એટલે દામ અથવા પૈસાના અર્થમાં, ધર્મ યુદ્ધ ધર્મ માટે અથવા ધર્મ દ્વારા ખેલાતું યુદ્ધ, લડાતું યુદ્ધ, વિલીનીકરણ કરવું એટલે વિલીન થવું, ઓગાળી નાખવું, દમન એટલે જોર જુલમ, કાખ બલાઈ એટલે બગલમાં થતું ગુમડું, ભાતૃભાવ એટલે ભાઈ માટેનો ભાવ અથવા લાગણી, બિરુદ એટલે ઉપાધિ અથવા ઉપનામ. હવે ફ્રેન્ડ્સ, રૂઢિપ્રયોગ છે બે જ આપ્યા છે, નાડ પાર મન જાણવું, મનસુબા ઘડવા એટલે શીર. ફ્રેન્ડ્સ, આ પાઠમાં આપણને ભાષા સજ્જતામાં વાક્ય રચનાના પ્રકારો આવે છે તે આપણે જોવાના છે, તો આપણે તે પ્રકારો આપણે એક વિડીયોમાં જોઈશું. તો ફ્રેન્ડ્સ, તે પણ આપણે એક વિડીયો બનાવીને તમને મોકલવાની છું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે
नेक्स्ट वीडियो में मळीशुं। तो फ्रेंड्स, त्यां सुधी आ पाठनुं वाचन अने जरूरथी समजो अने वीडियो वारंवार जोता रहेशो। तो बाय बाय, थैंक यू।